સ્વામિનારાયણ, આજે આપણે FI BSM 2 માં મુખ્ય ગુજરાતી પેપર 4 સૌરાષ્ટ્રની રસધાર, તેમાં સૌરાષ્ટ્રની રસધારના જે લેખક છે એ ઝવેરચંદ મેઘાણીના જીવન વિશે અભ્યાસ કરીશું. ઝવેરચંદ મેઘાણી એક કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોક સાહિત્યના સંશોધક, સંપાદક અને વિવેચક અને અનુવાદ હતા. તેમનો જન્મ 28 ઓગસ્ટ 1897માં ચોટીલા એટલે કે સુરેન્દ્રનગરમાં થયો હતો, ગુજરાતમાં. મૃત્યુની વિગતમાં જોઈએ તો તેમનો અવસાન 9 માર્ચ 1947 એટલે કે 50 વર્ષની ઉંમરે બોટાદ ભાવનગરમાં ગુજરાતમાં થયો હતો. મૃત્યુનું કારણ હતું હૃદયરોગ. રાષ્ટ્રીયતા તે ભારતીય હતા. હુલામનું નામ તેમનું દસણી, સાહિત્ય યાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ અને સાણો. અભ્યાસમાં તેઓએ BA માં સંસ્કૃત અને વ્યવસાય સાહિત્યકાર એટલે કે કવિ અથવા લેખક તરીકેનું કરેલું છે. ત્યાર પછી જોયો તો તેમને કિતાબ એટલે કે રાષ્ટ્રીય શાયર તરીકે ગાંધીજીએ તેમને નવાજેલા છે. તેમના જીવન સાથેનું નામ છે દમયંતીબેન અને ચિત્રદેવી, એટલે કે તેમ પહેલાં લગ્ન છે તેમના એ દમયંતીબેન સાથે થયેલા છે અને ત્યાર પછી તેમનું અવસાન બાદ તેમના બીજા લગ્ન છે ચિત્રદેવી સાથે થયેલા છે. માતા પિતાનું નામ છે ધોળીબાઈ અને પિતાનું નામ છે કાળીદાસ. હવે તેમના જીવન વિશેની માહિતી મેળવીએ તો આપણે, તેમનો જન્મ 28 ઓગસ્ટ 1897માં ગુજરાતમાં ચોટીલા ગામમાં થયો હતો. તેમના માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું, કે જેઓ બગસરાના જૈન વણિક હતા. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમને બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતના અલગ અલગ ગામોમાં રહેવાનું થતું હતું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાટા, પાળિયાર, બગસરા, અમરેલી વગેરે જ જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતે સરકારી હાઈસ્કૂલ અને હાલની TP ગાંધી એન્ડ MT ગાંધી ગર્લ્સ સ્કૂલમાં 1910 થી 1912 સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને 1912માં મેટ્રિક થયા હતા. ઈસવીસન 1916માં તેઓએ ભાવનગરના સામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું હતું. એટલે કે ઝવેરચંદ મેઘાણીએ તેમનો અભ્યાસ છે એ સંસ્કૃત અને ઇંગ્લિશમાં એટલે કે અંગ્રેજીમાં અભ્યાસ કરેલો છે. તેમ છતાં પણ તેઓએ લોક એટલે કે ગુજરાતી ભાષામાં, લોકભાષામાં, માતૃભાષામાં તેઓએ સારું એવું આલેખન કરેલું છે અથવા ખેડાણ કરેલું છે. તેમના માતા પિતા છે અથવા તેમના પિતાજી છે એ પોલીસ હતા અને તેમના પોલીસની નોકરી હોવાને લીધે તેઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમના બદલીને હિસાબે ઝવેરચંદને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવાર સાથે જવું પડતું હતું. એટલા માટે થઈને તેમનો અભ્યાસ છે એ પણ અલગ અલગ જગ્યાએ થયેલો છે. ત્યાર પછી ભણતર પૂરું કર્યા બાદ ઈસવીસન 1917માં તેઓએ કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનિયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓએ એકવાર ઇંગ્લેન્ડ જવાનું પણ થયું હતું. 3 વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓએ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. 1922માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. એટલે કે તેઓનું ભણતર BAનું જે પૂરું થયા બાદ તેઓ તરત જ એક કોલકાતામાં એલ્યુમિનિયમની જે કંપની છે એમાં એ કામે લાગે છે અથવા એ નોકરીએ જાય છે. પણ 3 વર્ષ સુધી તેમાં એ કામ કરે છે. તેના લીધે એમાં કામ કરવાને લીધે તેઓ એક વખત ઇંગ્લેન્ડ પણ ગયા હતા. પણ પોતાની માતૃભાષા અથવા માતૃભૂમિને લગાવને કારણે તેઓ ફરી પાછા પોતાના વતન આવી જાય છે. ત્યાર પછી તેમના લગ્ન છે દમયંતી નામની છોકરી સાથે એટલે કે જેતપુર સ્થિત તેમના લગ્ન છે એ જેતપુરમાં દમયંતીબેન સાથે થયેલા છે. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમિયાન તેઓએ બંગાળી સાહિત્યમાંના પરિચયમાં પણ આવ્યા હતા. તેઓ કલકત્તા જાય છે એટલે કે જે 3 વર્ષ તેઓ કલકત્તા રહ્યા ત્યારે તેઓએ બંગાળી ભાષાને પણ અપનાવી છે અથવા તેમાં પણ તેમનું સાહિત્ય છે એ રચના કરી છે. તેઓએ બગસરામાં સ્થાયી બાદ તેમણે રાણપુરથી પ્રકાશિત થતા સૌરાષ્ટ્ર નામના છાપામાં
લખવાની શરૂઆત કરી હતી। 1922 થી 1935 સુધી તેઓ સૌરાષ્ટ્રમાં તંત્રી તરીકે રહ્યા। આ દરમિયાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ કુરબાનીની કથાઓની રચના કરી, જે તેમની પહેલી પ્રકાશિત પુસ્તક પણ રહી છે। ઝવેરચંદ મેઘાણીએ સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં તંત્રી પદ સ્વીકાર્યું, તેમાં સૌરાષ્ટ્ર નામના છાપામાં લખવાની શરૂઆત કરી અને તેમની પ્રથમ રચના એ કુરબાની નામની કથા છે, તેમની પહેલી પ્રકાશિત પુસ્તક પણ છે। ત્યારબાદ તેઓએ સૌરાષ્ટ્રની રસદારનું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાં થી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી છે। એટલે કે ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસદારનો જે રચના કરી છે, એટલે કે જે અહીં આપણે અભ્યાસક્રમમાં છે એ સૌરાષ્ટ્રની રસદાર, તેમનું આખું સંકલન પણ કરેલું છે। કવિતા લેખનમાં તેમણે પગલાં વેણીના ફૂલ નામના ઈસવીસન 1926 માંડ્યા। ઈસવીસન 1928 તેમને લોક સાહિત્યમાં તેમના યોગદાન બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો છે। આપણે બધા જાણીએ છીએ કે ઝવેરચંદ મેઘાણી છે એ લોક સાહિત્યના સંપાદક, રચયિતા અને ખાસ કરીને કહીએ તો તેમના મૂળમાં ઝવેરચંદ મેઘાણી રહેલા છે લોક સાહિત્યમાં, કેમકે લોકો પાસેથી તેઓએ વાર્તા સાહિત્ય બધું લઈ અને ગુજરાતી ભાષાને આપેલું છે। એટલે કે લોક સાહિત્યમાં જો કોઈ પ્રવર્તા હોય તો તે છે ઝવેરચંદ મેઘાણી। તેમને લોક સાહિત્યમાં જે કામ કરેલું, જે યોગદાન આપેલું છે, તેમના યોગદાન બદલ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ આપવામાં આવેલો છે। તેમના સમગ્ર ગીતોના સંગ્રહ સિધુડો એ ભારતના યુવાને પ્રેરિત કર્યા હતા અને જેને કારણે ઈસવીસન 1930 ઝવેરચંદને 2 વર્ષ માટે જેલમાં રહેવું પણ પડ્યું હતું। આ દરમિયાન તેમણે ગાંધીજીની ગોળ મેજી પરિષદ માટેની લડ મુલાકાત ઉપર ઝેરનો કટોરો કાવ્યની રચના કરી છે। ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતા। એટલે કે ઝવેરચંદ મેઘાણી જે રાષ્ટ્ર માટે જે પ્રેમ બતાવ્યો છે, જે રાષ્ટ્ર માટે સાહિત્ય રચ્યું છે, તેના માટે થઈને તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ પણ ઝવેરચંદ મેઘાણીને મહાત્મા ગાંધી દ્વારા આપેલું છે। તેમણે ફૂલછાપ નામના છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું। ઈસવીસન 1933 તેમના પત્નીના દેહાંત બાદ તેઓએ 1934 મુંબઈ સ્થાયી થયા હતા। એટલે કે જ્યારે તેમણે ફૂલછાપ નામના છાપામાં લઘુકથા એટલે કે નાની કથાઓ લખવાની શરૂઆત કરી હતી, તેમણે લખવાનું શરૂઆત પણ કર્યું હતું, પણ ઈસવીસન 1933 તેમના પત્ની એટલે કે દમયંતીબેનનું અવસાન થાય છે। ત્યારબાદ તેઓ 1934 તેઓ મુંબઈ રહેવા માટે થઈને વયા જાય છે। અહીં તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા હતા, એટલે કે ચિત્રદેવી છે તે મુંબઈમાં રહેતા હશે એટલે એમની સાથે તેમના લગ્ન થયેલા છે। તેમણે જન્મભૂમિ નામના છાપામાં કલમ અને કિતાબના નામે લેખ લખવાની તેમણે તેમજ સ્વતંત્ર નવલકથા લખવાની શરૂઆત કરી છે। ઈસવીસન 1936 થી 1945 સુધી તેઓએ ફૂલછાપના સંપાદકની ભૂમિકા ભજવી, જે દરમિયાન 1942 મરેલા રુધિર નામની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી હતી। ઈસવીસન 1946 તેમની પુસ્તક માણસેના દીવાને મહિડા પારિતોષિકથી સન્માનવામાં આવી હતી અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે નિમાવવામાં આવેલા હતા। એટલે કે ઝવેરચંદ મેઘાણીને બીજો પારિતોષિક પણ મળેલો છે, જે તેમની પુસ્તક છે માણસાઈના દીવા મહિડા પારિતોષિક દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યાર પછી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના વડા તરીકે પણ કામ કરેલું છે। હવે તેમનું સર્જન સાહિત્ય જોઈએ તો ઝવેરચંદ મેઘાણીએ 4 નાટ્યકથા, 7 નવલિકા સંગ્રહ, 13 નવલકથા, 6 ઇતિહાસ, 13 જીવનચરિત્ર તેમજ તેમણે રચના કરી હતી। તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું માણસેના દીવામાં વાર્તારૂપે નિરૂપણ કર્યું છે। મેઘાણી તેમના લોક સાહિત્યમાં સૌરાષ્ટ્રની ધીંગી તળપદી બોલીની તેજસ્વીતા અને તાકાત પ્રગટાવી શક્યા છે। એટલે કે ઝવેરચંદ મેઘાણીએ જે આપણે લોક સાહિત્યમાં જે આપણે ભાષા બોલીએ છીએ તે ભાષાને ઉજાગર કરેલી છે। તુલસીનો ક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી, બારવટિયા, સૌરાષ્ટ્રની રસદાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સાહિત્ય છે। એટલે કે અહીં જે આપેલું છે એ સાહિત્ય ઉલ્લેખનીય છે અથવા નોંધપાત્ર છે, એને આપણે ઓળખી શકીએ છીએ
युगवंदना छे ए झवेरचंद मेघाणीनुं एक काव्य संग्रह छे जेमां युवानोने जुस्सो अपावनार એમાં કાવ્યો આપેલા છે. જ્યારે બહારવટિયામાં છે એ સૌરાષ્ટ્રની જે પોતાના વતન માટે થઈને પોતાની ખુમારી માટે થઈને ઓળખાય છે જેવા બહારવટિયાનું અહીં સંકલન કરેલું છે. ત્યાર પછી રણજીત રામ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે સાથોસાથ અમો સૌ અનુરાગીઓના વિવેક સમતુલ્લા શાસ્ત્રીયતા સી વિશાલતા જન્માવે છે. એટલે કે શિષ્ટ સાહિત્ય એટલે કે સારું સાહિત્ય લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય વચ્ચે કોઈ ભેદ એટલે કે કોઈ પાળ બાંધવી સેતુ બાંધવી બંને વચ્ચેનો ભેદ છે એ મિટાવવો એ એક સારા વિવેચકનું એક સારા લેખકનું કામ કાર્ય છે. ત્યાર પછી ઝવેરચંદ મેઘાણીનું અવસાન. 9 માર્ચ 1947ના દિવસે 50 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું એટલે કે તેમનું અવસાન છે એ તેમના નિવાસસ્થાન એટલે કે જ્યાં તેઓ રહેતા હતા બોટાદમાં ત્યાં જ તેમના ઘરે નિવાસસ્થાને 50 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી તેમને અવસાન થયું છે. ત્યાર પછી તેમને સન્માન જે મળેલું છે તે ભારતીય ટપાલ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર 1999ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. એટલે કે જે ટપાલ ઉપર જે ટિકિટ લગાવવામાં આવે છે તે ટિકિટની અંદર ઝવેરચંદ મેઘાણીનો ફોટો આપણે જોવા મળે છે. ત્યાર પછી ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર પણ બહાર પાડવામાં આવ્યો છે કે જે તેમને સન્માનવામાં આવેલું છે. એટલે કે કોઈ પણ સાહિત્ય ક્ષેત્રે સારું એવું ખેડાણ કરે છે તો તેમને ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર પણ આપવામાં આવે છે. અસ્તુ.